तो कांग्रेस ना बे धारा सभ्यों नो मोंगवारी मुद्दे विरोध इमरान खेड़ावाला अने गासुद्दीन शेख नी साइकल सवारी ज्यां साइकल लईने विधानसभा जवा तेओ रवाना थया छे। भाव ने लईने कांग्रेस ना बे धारासभ्य अत्यारे साइकल लईने विधानसभा खाते पहोंच्या छे। इमरान भाई खास करीने शू रजूआत छे अने क्यां विरोध करे? અમારી એક જ રજૂઆત છે કે પેટ્રોલ ડીઝલ ના ભાવ ચૂંટણી પતી ગયા પછી જે આશંકા હતી એ રીતના ભાવો જે રીતના વધારવામાં આવ્યા છે, સેન્ચુરી ની પાર પેટ્રોલ ગયું છે, એવા સમયની અંદર અમારી માંગણી છે કે પેટ્રોલ ડીઝલ ના ભાવ ઘટવા જોઈએ અને આની અંદર જીએસટી માં એને સમાવેશ કરવો જોઈએ અને જે છે વેટ ઘટાડીને અહીંયા ભાવ વધારવો જોઈએ, પાછો ખેંચવો જોઈએ। પાંચ રાજ્યોની ચૂંટણી પૂર્ણ થઈ અને ભાવ વધવાનું શરૂ થઈ, બિલકુલ આશંકા હતી એ વખતે પણ તમે સોશિયલ મીડિયામાં અને વિરોધ પક્ષ તરફથી આ કહેવામાં જ આવતું હતું કે ચૂંટણીઓને લક્ષ્યમાં રાખીને ભાવો ઘટાડ્યા છે, પરંતુ જેવી ચૂંટણી विरोध करो तमाम विरोध पक्ष तमाम लोग कांग्रेस पक्ष भी आ बाबते विरोध करे तमाम लोग भेगा मिली करता हो चौक्स। तो अहियां आप जो रहा छो कि ग्यासुद्दीन शेख जे अत्यारे विरोध करवा माटे पहोंच्या छे, पेट्रोल ना जे रीते प्रति दिवस भाव वधी रहा छे अने जे रीते पांच राज्यों की चूंटणी पूर्ण थतानी साथे ज जे भाव वधारो अत्यारे थई रह्यो छे तो एने लईने अत्यारे ग्यासुद्दीन शेख अहियां पहोंच्या छे अने विरोध पण करी रहा छे। कांग्रेस ना बे धारासभ्यो छे, अमदावाद ना बंने धारासभ्यो छे जे अत्यारे विरोध प्रदर्शन करी रहा छे। गृह मां पण आ बाबते आजे विरोध करवानी चीमकी एमना द्वारा आपवामां आवी छे अने अहींया आप जोई शको छो कि इमरान खेड़ावाला जे अमदावाद खाड़ियाना जे धारासभ्य छे ए पण अहींया पहोंच्या छे अने अत्यारे ए विरोध करी रह्या छे। इमरान खेड़ावाला साथे आपणे વાત કરીશું। આ વ્યક્તિગત વિરોધ નથી, કોંગ્રેસ પાર્ટી તરફથી અમારો વિરોધ છે, કોંગ્રેસ પાર્ટીના 65-65 ધારાસભ્ય અમારા સમર્થનમાં છે અને આ હું સમજું છું ત્યાં સુધી ગુજરાતના અંદર જે 6.5 કરોડની પ્રજા છે એમની વેદના આજે વિધાનસભા સુધી અમે પહોંચાડવાના છે। ઇમરાનભાઈ ગૃહમાં આ બાબતે વિરોધ કરવાના? ચોક્કસ ગૃહના અંદર પણ વિરોધ કરવાના છે, કેમ કે આજે 100 રૂપિયા થઈ ગયા છે, દિવસે ને દિવસે મને લાગી રહ્યું છે કે પેટ્રોલ ડીઝલના ભાવ વધવાના છે, એટલે સરકારને વિનંતી કરવા માંગીએ છીએ કે સરકાર એમાં વેટ અને જીએસટી નું પ્રમાણ ઓછું કરે જેથી કરીને લોકોને જે પ્રમાણે 65 રૂપિયા પહેલે પેટ્રોલ મળતું હતું, ડીઝલ મળતું હતું, એ પ્રમાણેની જ્યારે મનમોહનસિંહની સરકારના અંદર ભારતીય જનતા પાર્ટીના લોકો વિરોધ કરતા હતા આજે ક્યાં ગયા છે એમને મેસેજ આપવા માટે, અને ખાસ કરીને મારે એ જ કહેવું છે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ખાલી ભવાઈ અને હવાઈ વાતો કરે છે, એમને જમીનના ઉપર ભવાઈ કરવી છે અને હવાઈની વાતો કરવી છે, એટલે આ સરકારને ધ્યાન દોરવા માટે ખાસ કરીને ગુજરાતની આપણી 6.5 કરોડની પ્રજાને ન્યાય મળે અને તેમને સસ્તું પેટ્રોલ ડીઝલ મળે તેના માટે આજે વિધાનસભાના અંદર અમે આ સાયકલ લઈને આવ્યા છીએ। ગૃહના અંતિમ દિવસોમાં જ કેમ વિરોધ ભાવ? પહેલા દિવસે પણ દરેક વસ્તુનો ખાસ કરીને વિરોધ કર્યો હતો, વિધાનસભાના પહેલા દિવસે પણ અમે રાંધણ ગેસ મોંઘવારી ભ્રષ્ટાચારનો વિરોધ કર્યો છે, આજે છેલ્લા દિવસોના અંદર જ્યારે આજે 100 રૂપિયા પેટ્રોલ પાર થયું છે ત્યારે ચોક્કસ અમે કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્ય 65-65 ધારાસભ્ય આના વિરોધના અંદર છે અને આજે અમદાવાદથી અમે નીકળ્યા છે, એટલે અમદાવાદથી અમે સાયકલ લઈને આવવાના હતા પરંતુ રસ્તામાં થોડુંક હતું તો અમે અમારા અહીંયા નિવાસસ્થાનથી આવ્યા છે, એટલે તમામ લોકો આજે એ જ છે કે ભાઈ 100 રૂપિયા પેટ્રોલ ડીઝલના અંદર વધેલા છે તેના વિરોધમાં આજે વિધાનસભાના અંદર ફ્લોરના અંદર પણ અમે આંદોલન કરવાના છે। ચોક્કસથી અત્યારે આપ જોઈ શકો છો કે ઇમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખ જે કોંગ્રેસના ધારાસભ્ય છે તેઓ અહીંયા વિધાનસભા ખાતે પહોંચ્યા છે અને પેટ્રોલનો જે પ્રતિ દિવસ જે રીતે ભાવ વધી રહ્યો છે એનો વિરોધમાં અત્યારે બે ધારાસભ્યો અહીંયા વિધાનસભા પહોંચ્યા છે અને ગૃહમાં પણ તેઓ આ બાબતે વિરોધ પ્રદર્શન કરશે એ પ્રકારની ચીમકી પણ આપવામાં આવી છે। કેમેરામેન નરેશ બુટિયા સાથે રાજેન્દ્રસિંહ પરમાર, વીટીવી ગાંધીનગર।